રાજપૂત કર્ણી સેના અંજાર શહેર દ્વારા પુરુષોત્તમ રૂપાલા સામે ગુનો દાખલ કરવા માંગણી કરાઈ. રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા મામલે અંજાર શહેર શ્રી રાજપૂત કર્ણી સેના દ્વારા ગુનો દાખલ કરવાની માંગણી કરાઈ છે. અંજાર તાલુકા મામલતદારને શ્રી રાજપૂત કર્ણી સેના અંજાર શહેરના પ્રમુખ દેવેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલા દ્વારા અપાયેલ આવેદનપત્રમાં જણાવાયું હતું કે રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરોધમાં નિવેદન કરી સમાજની લાગણી દુભાવી છે. એટલું જ નહીં પરંતુ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓનું અપમાન કર્યું છે. આ મામલે તેમની સામે તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે જો પુરુષોત્તમ રૂપાલા સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ હતી. વિજેન્દ્રસિંહ ભડોનસિંહ જાડેજા મારું નામ છે. અમારી રજૂઆત છે જે પુરુષોત્તમ રૂપાલાભાઈએ જે ટિપ્પણી કરી છે સમાજ વિશે એના હિસાબે અમે અહીંયા ડીસી ઓફિસ આવેદનપત્ર દેવા આવ્યા છીએ ને અમારી સરકાર શ્રી સમક્ષ માંગણી છે કે તેઓ એમની ટિકિટ રદ કરે ને ઉમેદવાર બદલાવે, નકર અમારો રોષ આખા ગુજરાત પ્લસ રાજસ્થાન બધી જગ્યાએ રહેશે, જે બીજેપીને ભોગવવું પડશે. તો અમારી એક જ માંગ છે તો એ અમારી માંગ સ્વીકારવામાં આવે. બાપુ, ખાસ કરીને એટલો બધો ટાઈમ થઈ ગયો, ચારે બાજુ ગુજરાતમાં રોષ છે, હજી સુધી શું કારણથી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો? નિર્ણય લેવામાં એવું બની શકે, સરકાર શ્રી સમક્ષ એવું વિચારી શકે કે ચાર પાંચ જગ્યાએ ભારત ઉમેદવાર હોઈ શકે, તો અત્યારે જો એક ઉમેદવાર બદલાવે તો ચાર સીટ ઉપર બધે જો વિરોધ પ્રદર્શન થાય તો સરકાર શ્રી બધે તો ઉમેદવાર બદલાવી શકે એવી પરિસ્થિતિમાં છેલ્લે ટાઈમે બને નહીં. અમારી એવી માંગણી છે કે એ લાસ્ટ ઉપર જશે એમ. અચ્છા, કદાચ મે બી કાંઈ નિર્ણય ન લેવાનો તો ક્ષત્રિય સમાજ દ્વારા શું આયોજન થશે? આયોજનમાં તો એમાં શું છે કે જે વડીલશ્રીઓ જે અનુ અમે એને ફોલોઅપ લેશું કે જે પણ થઈ શકે, બાકી વિરોધમાં તો જશે. બાકી અમારા હિસાબે જો રિઝલ્ટ ના આવ્યું તો સમગ્ર ગુજરાત રાજસ્થાનનો બધા વિરોધમાં જશે. બાપુ, અમારા સૂત્રોથી એવી માહિતી મળી રહી છે કે હવે પાટીદારો પણ છે એ આંદોલનમાં જોડાઈ શકે એમ છે, તો ખરેખર એમાં દ્વારા એમ જણાવ્યું કે ઘણો ટાઈમ ત્યાં ત્રણ વખત માફી માંગી લીધી, તો હવે શું રાજકારણ તરફ મુદ્દો જઈ રહ્યો, શું લાગે? હા, કોઈ રાજકારણ જો રાજકારણનો મુદ્દો હોય તો જ્યારે ટિકિટ નથી મળી ત્યારે જ વિરોધ કર્યો હોત ને. જો રાજકારણનો મુદ્દો હતો એ પક્ષે અમે જ્યારે 26માંથી 26 કે ક્ષત્રિય સમાજની ટિકિટ આપી નથી તો ત્યારે વિરોધ ના કર્યો તમે? ત્યારે તમારા વિરોધની વાત નથી, આજે પાટીદાર જે બાબતે અત્યારે મેદાનમાં ઉતરવાનું એ બાબતની વાત. એટલે શું કહેવા માંગુ છું, પાટીદાર અમારા વિરોધ કયો છો? પાટીદારની જે તમે કહો છો તો પાટીદારની જે ભાજપનું આઈટી સેલ છે એના દ્વારા જાહેર કરવામાં આવે છે. બાકી બંને સમાજ વચ્ચે કોઈ વેનસમય નથી જે ઊભું કરવામાં આવે છે. બાકી કોઈ વેનસમય ક્ષત્રિય સમાજ કે પટેલ સમાજ વિરુદ્ધ નથી જે ભાજપ દ્વારા અત્યારે ઊભું કરવામાં આવી રહેલું ષડયંત્ર. આટલા આજ 23 માર્ચના અભદ્ર ટિપ્પણી કરી પુરુષોત્તમ રૂપાલાએ, તે ત્યારબાદ આજ 11 દિવસથી સતત રાજપૂત સમાજ આખા ગુજરાતમાં આવેદનપત્ર આપી રહ્યો છે, શાંતિથી પોતાનું આંદોલન કરી રહ્યો છે, પોતાની રજૂઆત કરી રહ્યો છે. છતાં સરકાર એક ઉમેદવાર બદલવા માટે આટલી હાનિકાની કરે છે. અને કાલે જે પ્રેસ મીડિયાના અહેવાલથી માલુમ પડ્યું કે દિલ્હી એમ કહી દીધું કે અમે ઉમેદવાર નહીં બદલી છે, તો એક સમાજ ખાલી એક જ માંગણી કરે છે કે એક ઉમેદવારને તમે આમની ટિકિટ રદ કરો, તો એ સરકાર અત્યારે સમાજને એક આટલું વસ્તુ નથી આપી શકતી, એક મોટી વસ્તુ છે. એમને જ્યારે જરૂર હતી ત્યારે બે ઉમેદવાર એમને બદલી નાખ્યા, તો સમાજની એક જ માંગણી છે કે એક આ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો. છતાં એ આટલા સમયથી શેની રાહ જોવે છે? 11-12 દિવસ થયા, હજી આનાથી ઉગ્ર આંદોલન કરે સમાજ, એની રાહ જોવે છે? તો શું રાહ જોવે છે? સરકારને શું કામ નથી કરતી? સમાજની એમને ભાવના નથી, સમાજની લાગણી નથી, સમાજને સાથે નથી રાખવા માંગતી, એ ઉલ્લેખ આના ઉપરથી થાય છે. શું કહેવા માંગશો વિશેષમાં? વિશેષમાં આંદોલન ચાલુ છે, જો હજી પણ નહીં આવે તો પછી આખા ગુજરાતમાંનો વિરોધ થશે ને સરકાર વિરુદ્ધ આનું મતદાન થશે. જય દેવસિંહ વાઘેલા, રાજપૂતી સંસ્થાપક. અમારો ભારતીય જનતા પાર્ટીના મોડી મંડળથી એક જ પ્રશ્ન છે કે તમારા માટે અમારો રાજપૂત ક્ષત્રિય સમાજ મહત્વનો છે કે પુરુષોત્તમ રૂપાલા? 22 તારીખે પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું એ પછી સમગ્ર ગુજરાતભરમાં આક્રોશ છે, આંદોલન છે. લગભગ 60થી વધારે આવેદનપત્રો અને 22થી વધારે જિલ્લાઓમાં આવેદનપત્રો અપાઈ ચૂક્યા છે. ગઈકાલે અમારી સંકલન સમિતિની મિટિંગમાં બી અમે રજૂઆત કરી છે કે કોઈ પણ હિસાબે સમાધાન નહીં કરવામાં આવે. અમારો મુદ્દો માત્ર એક જ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. તેમ છતાં જો ભાજપ શાંત છે, કોઈ જવાબ નથી આપતું, તો આના પ્રત્યાઘાત રૂપે ક્ષત્રિય સમાજ હજી ખૂબ જ આક્રોશ લેવલે જશે અને માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં મોટું આંદોલન થશે. એટલે અમારી એક જ માંગણી છે કોઈ પણ હિસાબે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે.
ખાસ કરીને વાત જોહર સુધી પહોંચી ગઈ, હજી સુધી શું કારણથી નિર્ણય લેવામાં આવવો જોઈએ, ક્યાં અટક્યું? ક્યાં એની પાછળ ભાજપની નિષ્ક્રિયતા જવાબદાર છે, ભાજપના મોવડી મંડળ જવાબદાર છે. ગઈકાલે ભાજપના પ્રતિનિધિઓ અમારા ક્ષત્રિય સમાજના જે આગેવાનો હતો આ એમને હાથો બનાવીને અમારી સમક્ષ મૂકેલા, હું પોતે પણ ગઈકાલની સંકલન સમિતિમાં હતો. એ લોકો અમારી પાસે માંગણી કરેલી કે ત્રણ ત્રણ વખત માફી માંગેલી છે, ક્ષત્રિય સમાજ હંમેશા માફી આપતો આવ્યો છે તો આપવી જોઈએ. તો અમારો મુદ્દો એક જ હતો કે માફી કરતા રૂપાલાએ જે નિવેદન આપ્યું છે, કારણ કે હું તમને એક વાત કરીશ, ક્ષત્રિય સમાજનો ઇતિહાસ એટલો ઉજળો છે, આજે આપ દરેક ગામડાઓમાં જાઓ જ્યાં જે પાડિયાઓ છે એ અમારા ક્ષત્રિયોના પાડિયાઓ છે, અને પાડિયાઓ શહીદો શેના માટે થયા છે? બેન દીકરીઓ માટે, ગૌપાલ માટે. તો એનો કયા હિસાબે પ્રશ્ન કરી શકે કે રાજા રજવાડાઓએ રોટી બેટીના વ્યવહારો કર્યા છે? આ એકદમ નિંદનીય નિવેદન છે અને અમારો વિરોધ આ નિવેદનનો જ છે. આ વ્યક્તિ કોઈ પણ હિસાબે રાજકારણમાં ના હોવો જોઈએ. જો અમે 70 વર્ષમાં આટલા રજવાડાઓ આપી શકીએ લોકશાહીને, લોકશાહીના નિર્માણ માટે, તો શું પુરુષોત્તમ રૂપાલા પોતાની ટિકિટ રદ ના કરી શકે? એટલે અમારો મુદ્દો એક જ છે કે ગમે તે હિસાબે સમજદાર વ્યક્તિઓ તો ટિકિટ સામેથી પાછી લઈ લે, શું કહેશો? જો આમાં એ જ વસ્તુ જાણવાની છે કે પુરુષોત્તમ રૂપાલા શા માટે હજી સુધી બેકફૂટ નથી થતા, આની પાછળ શું ભાજપના મોવડી મંડળ ક્યાંક એને સપોર્ટ આપે છે, કોઈ વ્યક્તિઓ પીઠબળ છે એના માટે? કારણ કે ભાજપ માટે બી એ પ્રશ્ન છે કે આવડો મોટો ક્ષત્રિય સમાજ, હું માનું છું આજે લગભગ વર્ષોથી ભાજપની સાથે રહ્યો છે, હંમેશા એને મતદાન કરે છે, ત્યારે જો એના માટે શું ક્ષત્રિય સમાજ મહત્વનો નથી? આજે અમારા માટે આ સમાનનો મુદ્દો છે. અમારી અમે આજ સુધી ક્ષત્રિય સમાજે ક્યારેય કોઈ પણ આંદોલન કોઈ માટે માંગણી માટે નથી કરેલું, પદ્માવતી હોય કે કોઈ પણ હોય, હંમેશા ક્ષત્રિય સમાજે પોતાના સમાન માટે આંદોલન કર્યું છે, અને આ આંદોલન પણ માત્ર અમારા સમાન માટે છે. એટલે આમાં કોઈ પણ હિસાબે અમે કોઈ પણ સેટલમેન્ટ કરવાની તૈયારીમાં નથી.